નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકવર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 24 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમ આપણે ચર્ચા કરીએ. કઈ જગ્યાએથી તાજેતરમાં પ્રાચીન મંદિર અને મૂર્તિના અવશેષ મળી આવ્યા મંદિર અને મૂર્તિના અવશેષ મળી આવ્યા છે કે તે શ્રી રામ જન્મભૂમિ પરિસર ખાતેથી મળી આવ્યા છે. આપ જોઈ શકો છો કે જે આ મૂર્તિ તમને જે મળી રહી છે, આ જે દેખાઈ રહી છે, એ મૂર્તિના અવશેષ અને એ સિવાયના અન્ય જે કોઈ વસ્તુઓ છે, એ ઘણી બધી વસ્તુઓ મળી આવી છે. તેના પર આપણે ચર્ચા કરીએ તો અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પરિસરમાંથી પ્રાચીન મંદિર અને મૂર્તિના અવશેષો મળ્યા છે. અયોધ્યામાં ભાવિ મંદિર નિર્માણ માટે જમીનને સમથળ કરવા માટે જૂના ગેંગવેને હટાવવાના કામ દરમિયાન, એટલે કે જે જૂનો કાટમાળ હતો, આપણે સાદી ભાષામાં કહીએ તો જે જૂનો કાટમાળ હતો, જે વસ્તુઓ હતી, બધી વસ્તુઓને એક સાઈડ હટાવવામાં આવી અને જમીનને સમતલ કરવા માટે, સમથળ કરવા માટે એટલે એક સરખું લેવલ કરવા માટે ત્યાં આગળ આ કામ થઈ રહ્યું હતું. તો એ સમય દરમિયાન જે જૂનું ગર્ભગૃહ છે તેમાંથી શિવલિંગ, ખંડિત મૂર્તિઓ, પુષ્પ, કમળ, બ્લેક ટચ સ્ટોનના 7 સ્તંભ અને રેડ સેન્ડસ્ટોનના 8 સ્તંભ, આવી ઘણી બધી વસ્તુઓ, જે પ્રાચીન વસ્તુઓ છે તે બધી વસ્તુઓ મળી આવી છે. અને જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ આ બધી જ વસ્તુને સંરક્ષિત કરવાની યોજના ધરાવે છે. મિત્રો, હવે અહીંયા ટ્રસ્ટ આવ્યું છે તો ટ્રસ્ટનું નામ કયું છે? ટ્રસ્ટનું નામ તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. જે શ્રી રામ જન્મભૂમિ ખાતે જે મંદિર બની રહ્યું છે, તો એ મંદિર માટે એક ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો ત્યારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટ નિમણૂક કરશે અને તે ટ્રસ્ટ આ મંદિરનો વહીવટ અને બાંધકામ માટે કામ કરશે. તો હવે જે ટ્રસ્ટનું નામ કયું છે એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનું છે. હાલમાં જે લોકડાઉન છે, તો એ લોકડાઉન દરમિયાન સરકારી જે આદેશ હતો, નિર્દેશ હતો, એનું પાલન કરતા 11 મેથી આ કામ શરૂ થયું હતું. ભારતની કઈ સેનાએ નવરક્ષક નામે પીપીઈ કિટ બનાવી છે? પીપીઈ કિટ બનાવી છે કે જે નવરક્ષક નામની, તે કોણે બનાવી છે? તો આપણો આન્સર થશે નૌસેના, ઇન્ડિયન નેવી દ્વારા બનાવવામાં આવી છે. ભારતીય નૌસેના દ્વારા સ્વદેશી રૂપથી નિર્મિત પીપીઈ કિટ કે જેનું નામ છે નવરક્ષક, તેનું નિર્માણ કરાવ્યું છે. નવરક્ષકનો અર્થ શું થાય છે? મતલબ થાય છે ઉપન્યાસ રક્ષક, એવો મતલબ થાય છે. હવે આ પીપીઈ કિટ છે એ જે કર્મચારી છે, સ્વાસ્થ્ય કર્મચારી, એને દરેક રીતે પરિસ્થિતિ જે પણ હોય તેની, એ પરિસ્થિતિ જેવી રીતે એને બેસવાનું હોય, ખાવાનું હોય, પીવાનું હોય, આરામ કરવાનો હોય, શ્વાસ લેવાની, આ દરેક બાબતોમાં ખાસ ધ્યાન રાખીને એને ડિઝાઇન કરવામાં આવી છે અને તેને સુટેબલ છે એ પ્રકારની કિટ બનાવી છે. કિટમાં વિશિષ્ટ પ્રકારના કાપડનો ઉપયોગ કરાય છે જેથી ચામડી પર પ્રવાહીના સંચયને રોકવા માટે શરીરમાંથી પાણી અને બાષ્પ પ્રસારિત કરવાની જે ક્ષમતા છે તે ફેબ્રિક એટલે કે કાપડ પર આધારિત હોય છે. જે શરીરમાં ઉત્પન્ન થયેલી ગરમીને પણ રાહત આપે છે અને શ્વાસ પણ સહેલાઈથી લઈ શકાય છે. આગળની સ્લાઇડમાં તમે જોયું હશે કે આ પ્રકારની કિટ બનાવવામાં આવી છે. પીપીઈ કિટ દરેક મોટાભાગની આ રીતની જ હોય છે, પરંતુ એમાં જે ફેબ્રિક્સ વપરાય છે, કાપડ વપરાય છે, મટીરિયલ્સ વપરાય છે, એ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું એ રીતે વપરાવવામાં આવે છે કે જેથી કરીને દરેક રીતે સુટેબલ હોય. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે, ભારત અને કયા દેશે વેપાર અને જોડાણ વધારવા 5 નવા બંદર અને 2 નવા પ્રોટોકોલ્સ રૂટ તૈયાર કર્યા? 5 નવા બંદર અને 2 નવા પ્રોટોકોલ રૂટ તૈયાર કર્યા છે. તો ભારત અને બીજો અન્ય કયો દેશ? તો ભારત અને બાંગ્લાદેશ, ભારત અને બાંગ્લાદેશે બંને મળીને કર્યું છે. જોઈ શકો છો પ્રોટોકોલ રૂટ 1 અને પ્રોટોકોલ રૂટ 2, આ 2 પ્રોટોકોલ અને અન્ય 5 નવા બંદરો બનાવ્યા છે. તેમાં આપણે જોઈએ તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જોડાણ અને વેપાર વધારવા માટે 5 નવા બંદરો અને 2 નવા પ્રોટોકોલો રૂટ શરૂ કરવા માટેના કરાર થયા છે. જો મિત્રો, હવે અહીંયા શું થશે કે ટ્રેડ વધશે તો ભારતની જે ઇકોનોમી હાલમાં છે એ ઇકોનોમી ઘણો બધો પુશ મળશે. હવે બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશ એક એવો દેશ કે જે આપણો એક જોવા જઈએ તો ખૂબ જ નજીકનો દેશ, પડોશી દેશ છે. આપણે જે વડાપ્રધાનની જે નીતિ છે, પડોશીનું આપણે જે એમની જે બનાવ્યું સેન્ટેન્સ આપ્યું છે, નેબરહુડ ફર્સ્ટ, તો એ રીતે આપણે જોઈએ તો બાંગ્લાદેશ દેશ સાથે આપણે સારા એવા સંબંધો વિકસાવવો જોઈએ અને બાંગ્લાદેશ પણ ઈચ્છે છે કે ભારત સાથે સારા સંબંધો રહે, કારણ કે બાંગ્લાદેશ એ એક ભારતનો જ એક અંશ છે એવું આપણે સમજીએ છીએ. હવે અહીંયા જે બંને દેશો વચ્ચે જેટલા પણ સારા વ્યાપાર થશે તો બંને દેશોની ઇકોનોમી વધશે, બંને દેશોના આંતરરાષ્ટ્રીય સંબંધો વધશે. બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર રીવા ગાંગુલી દાસ અને બાંગ્લાદેશના શિપિંગ મંત્રાલયના સચિવ મોહમ્મદ મિઝ બાઉઉદ્દીન ચૌધરીએ ઢાકામાં, બાંગ્લાદેશની જે રાજધાની છે ઢાકા, તે ખાતર ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ એન્ડ ટ્રેડ પ્રોટોકોલ બાબતે કરાર કર્યા, એટલે કે MOU કર્યા. ભારત બાંગ્લાદેશ પ્રોટોકોલ એટલે કે IBP, ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રોટોકોલ માર્ગની સંખ્યા જે પહેલાં 8 હતી, હવે તેમાં 2+ થયું છે, 2 વધારો થયો છે, એટલે હવે કુલ કેટલા થયા છે? તો 10 થયા છે. IBP એટલે કે ભારત બાંગ્લાદેશ પ્રોટોકોલ, ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રોટોકોલની સંખ્યા હવે કુલ
10 થઈ છે, જેમાં બે નવા રૂટમાં ગોમતી નદીનો સોનપુરા દાઉદખંડી પટ અને રાજશાહી ધુલિયન રૂટનું સંચાલન થશે. હવે જે બંને રૂટ છે એક એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે અને શું એનું કાર્ય છે, તો સોનામુર દાઉદખંડી માર્ગથી ત્રિપુરા અને આજુબાજુના રાજ્યોની કનેક્ટિવિટીમાં સુધારો થશે. એ સુધારો તો થશે, સાથે સાથે શું થશે કે અન્ય જે રૂટ છે રાજશાહી લુધિયન રૂટ, તે બાંગ્લાદેશની માળખાગત જે સુવિધા છે તેમાં ઘણો બધો વધારો કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 5 નવા પોર્ટના જોડાણ લીધે કુલ સંખ્યા 11 થઈ છે. જો પ્રોટોકોલ કેટલા થયા, 10 થયા, 8 હતા અને 2 વધારો થયો, એટલે કે કુલ 10 થયા. હવે પોર્ટ કેટલા થયા, 5 નવા પોર્ટ થયા, એટલે પહેલા કેટલા હતા, 6 હતા, હવે 5 નવ એડ થયો એટલે કુલ કેટલા થયા, 11 પોર્ટ થયા. આ ઉપરાંત 2 વિસ્તૃત બંદરોનો પણ સમાવેશ કરાયો છે, જેમાં ભારતનું જોગીગોપા અને બાંગ્લાદેશનું એક સ્થળ છે એ બહાદરાબાદને સામેલ કરવાથી મેઘાલય, આસામ અને ભૂતાનને કનેક્ટિવિટી મળશે. જો અહીંયા આપણે ભારતના રાજ્યોની તો કનેક્ટિવિટી મળશે, ભૂતાનને પણ કનેક્ટિવિટી મળશે, એટલે એક રોડ અને ટ્રાન્સપોર્ટેશન ઝડપી બનશે અને જે પરિવહન ક્ષેત્ર છે એ સારામાં સારું બનશે. એમ જોગીગોપા પોર્ટ ખાતે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સ્થાપવાની પણ યોજના વિચારાઈ રહી છે. કયા મંદિરને 100% સોલર સંચાલિત કરવા માટે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી? કેન્દ્ર સરકારની યોજના છે મિત્રો, ખાસ યાદ રાખજો કે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે. એક એવું મંદિર કે જેને 100% સોલર સંચાલિત કરવામાં આવશે, અને સોલર સંચાલિત માટે જો નામ આવે તો આપણે ગુજરાતમાં હોય તો આપણે મોઢેરાનું સૂર્ય મંદિર યાદ કરીએ, અને ભારતના લેવલ પર હોય તો આપણે કોને યાદ કરીએ, કોણાર્કનું સૂર્ય મંદિર, ઓડિશા ખાતે આવેલું કોણાર્કનું સૂર્ય મંદિરને આપણે યાદ કરીએ. મિત્રો, એ આપ જોઈ શકો છો કે જે સૂર્ય મંદિર છે એ રથ એટલે કે એને રથના આકારમાં બનાવેલું છે. આ ચક્રો પણ તમે જોઈ શકો છો. આ ચક્રો કેટલા છે, પૈડા કેટલા છે, 24 છે, અને એ હાલમાં બ્લેક કલરનું થઈ ગયું છે, તો આને આપણે એને બ્લેક પેગોડા તરીકે પણ ઓળખીએ છીએ. અને આનો આકાર કેવો છે, રથ જેવો આકાર છે. આપ જોઈ શકો કે અહીંયાથી 7 ઘોડા એને ખેંચી રહ્યા છે એ પ્રકારનું, અને આ ચક્ર છે, વ્હીલ છે, જેને આપણે પૈડા કહીએ. તો આ પ્રકારના કેટલા છે, 24 છે કુલ, અને રથ જેવો આકાર છે. હવે એનું નિર્માણ ગંગ વંશના રાજા નરસિંહદેવે કરાવ્યું હતું, અને આપણે મિત્રો એક ગૌરવની વાત કે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. કયા વર્ષે મળ્યું છે એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ચલો તેમ આપણે ચર્ચા કરીએ. તાજેતરમાં કેન્દ્ર સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા કોણાર્ક સૂર્ય મંદિર અને કોણાર્ક શહેરને 100% સૌર ઉર્જા સંચાલિત કરવાની યોજના શરૂ કરાઈ છે. મિત્રો, સેમ એ જ રીતે આપણા ગુજરાતના બજેટમાં પણ જોગવાઈ કરાઈ હતી આનાથી પહેલાંના બજેટમાં, કે આપણું જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ સૂર્ય મંદિરને પણ સૌર સંચાલિત બનાવવામાં આવશે. આ યોજના દ્વારા 10 મેગાવોટનો ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે. 10 મેગાવોટનો ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે, એટલે કે જે જ્યાં પણ ઉત્પાદન થતું હોય વીજળીનું સોલાર દ્વારા, એને દરેક જગ્યાએ એક સ્થળ જોડી દેવામાં આવશે. સપોઝ કે દરેક જગ્યાએ આપણે અલગ અલગ સોલાર પેનલ દ્વારા એનું ઉત્પાદન થતું હોય તો એને શું કરશે, જેટલી પણ ઉત્પાદન થાય છે એ બધું કનેક્ટિવિટી આપી દેવામાં આવશે, જેને કહેવાય ગ્રીડ કનેક્ટિવિટી. નવી અને નવીનકરણ ઊર્જા મંત્રાલય દ્વારા 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હવે કુલ કેટલો ખર્ચો આમાં કરવામાં આવશે, કેન્દ્ર દ્વારા સહાય કેટલી છે, તો 100 કરોડની, પરંતુ હાલ પ્રથમ તબક્કે તેને કેટલા આપવામાં આવ્યો છે, 25 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો અમલ ઓડિશા નવીનીકરણ ઉર્જા વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવશે, જે કોણાર્ક સૂર્ય મંદિર અને કોણાર્ક શહેરની તમામ ઉર્જા આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં આવશે. એટલે કે આખું જ સિટી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો એવું કહ્યું છે કે આપણે આને સૌર સિટી તરીકે ઓળખીશું, સૌર સિટી તરીકે જ ઓળખીશું, જે કોણાર્કનું સૂર્ય મંદિર છે અથવા કોણાર્ક શહેર એને આપણે સૌર સિટી તરીકે જ ઓળખીશું. આટલી બધી એરિયા ભવ્યતે ભવ્ય રીતે એને રિન્યુએબલ એનર્જી દ્વારા સ્થાપિત કરવામાં આવે એવું એક એમનું ડ્રીમ છે. ભારતનું પોતાનું સૌથી શક્તિશાળી 12,000 હોર્સ પાવરનું લોકોમોટિવ ટ્રેન એન્જિન, લોકોમોટિવ એટલે કે ટ્રેન એન્જિન, કઈ રેલવે ફેક્ટરીમાં બનાવાય છે? હવે અહીંયા ભારતનું સૌથી શક્તિશાળી, હેવી શક્તિશાળી એવું કહી શકાય, 12,000 હોર્સ પાવરનું આ એક ટ્રેન એન્જિન છે, તે જે અલગ અલગ ફેક્ટરીઝ છે આપણી ભારતની તેમાં કઈ ફેક્ટરીમાં બનાવે છે તે આપણે જોઈએ, તો આપણો આન્સર થશે બિહાર. બિહારની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી મધેપુર ખાતે બનાવવામાં આવ્યું છે. મિત્રો, હવે એક વિડીયો પ્લે કરીએ. આપણે જે લાસ્ટ ટાઈમ જે વિડીયો જોયો હતો તો આપ સૌ મિત્રોએ ખૂબ એની પ્રશંસા કરી હતી અને ખૂબ દરેક મિત્રોને મજા આવી છે. તો જો તમને યોગ્ય હોય તો આપણે જે વસ્તુ એવી હશે કે ઓડિયો અને વિઝ્યુઅલ બંને રીતે આપણને ઉપયોગી થવા જેવી હોય તો આને આપણે એ રીતે પણ એનો ભણીશું, અભ્યાસ કરીશું. તમારો કમેન્ટ, મને તમારો અભિપ્રાય આપો કે જો તમે આ રીતે જો વધારે તમને અનુકૂળ આવતું હોય તો આપણે જે નાના નાના વિડીયો છે કે જે એમાંથી તમને ખૂબ ઘણું બધું જાણવા મળી શકે
એ વસ્તુ એ રૂપે પણ આપણે તમારા સમક્ષ રજૂ કરીશું. બટ તમારો પ્રતિભાવ આપો કે શું આ વિડીયો અને ઓડિયો માધ્યમથી આપણે ભણીએ છીએ એ તમને વધારે યોગ્ય લાગશે, કે પછી માત્ર ને માત્ર આપણે જે ઓડિયોથી ભણીએ છીએ એ તમારા માટે યોગ્ય છે? મને કમેન્ટ બોક્સમાં આન્સર આપો. હવે જે આપણે આ વિડીયો લીધો છે બિહાર તકમાંથી લીધો છે, ચલો તેમાંથી તમે જોઈ શકો. અને મિત્રો બરાબરથી સાંભળજો, એમાં સાંભળવા જેવું પણ છે. તો ચલો આ વિડીયો પ્લે કરું છું. सौ किलोमीटर की रफ्तार से हवा में बात करता यह है वैग 12 इंजन. ये भारत के साथ साथ बिहार के लिए गर्व की चीज है. ये गर्व क्यों है आइए जानते हैं. ये बिहार स्थित मधेपुरा इलेक्ट्रिक लोगो फैक्ट्री द्वारा बनाया गया 12,000 HP का पहला मेड इन इंडिया इंजन है, जिसे 18 मई को भारतीय रेलवे द्वारा पंडित दीनदयाल उपाध्याय जंक्शन से सफलतापूर्वक चलाया गया है. और इसी के साथ भारत स्वदेशी हाई हॉर्स पावर लोकोमोटिव उत्पादन करने वाला दुनिया का छठा देश बन गया है. 12,000 HP वाला इंजन खास क्यों है जरा ये जान लेते हैं. ये इंजन अत्याधुनिक IGBT आधारित 3-phase ड्राइव और 9,000 किलोवाट यानी लगभग 12,000 हॉर्स पावर का इलेक्ट्रिक इंजन है. ये इंजन 100 से 120 किलोमीटर प्रति घंटे की रफ्तार से चलने में सक्षम है. ये इंजन डेडिकेटेड फ्रेट कॉरिडोर के लिए कोयला रेलगाड़ियों की आगे की आवाजाही के लिए एक गेम चेंजर साबित होगा. इसमें लगे हुए सॉफ्टवेयर और एंटीना के माध्यम से इसके रणनीतिक उपयोग के लिए इंजन पर GPS के जरिए करीबी नजर रखी जा सकती है. माइक्रोवेव लिंक के माध्यम से जमीन पर सर्वर के जरिए एंटीना उठाया जा सकता है. इंजन में दोनों ही तरफ वातानुकूलित ड्राइवर केबिन है. इंजन रिजनरेटिव ब्रेकिंग सिस्टम से लैस है, जो परिचालन के दौरान पर्याप्त ऊर्जा की बचत सुनिश्चित करता है. ये इंजन मालवाहक ट्रेनों की औसत गति को बढ़ाकर अत्यधिक इस्तेमाल वाली पटरियों पर भीड़ कम करने में मदद करेगा. मेक इन इंडिया कार्यक्रम के तहत मधेपुरा फैक्ट्री में निर्मित इस इंजन से 118 वैगन जुड़े हुए थे, और जो पंडित दीनदयाल उपाध्याय जंक्शन से ढेरियोनसोन गढ़वा रोड होते हुए बरवाडी तक गए. मधेपुरा फैक्ट्री गुणवत्ता और सुरक्षा के उच्चतम मानकों के साथ तैयार की गई सबसे बड़ी एकीकृत नई ग्रीन फील्ड यूनिट है. 120 इंजनों की उत्पादन क्षमता वाला ये कारखाना 250 एकड़ में फैला हुआ है. मधेपुरा इलेक्ट्रिक लोकोमोटिव प्राइवेट लिमिटेड 11 सालों में 800 अत्याधुनिक 12,000 HP के इलेक्ट्रिक फ्रेट लोकोमोटिव का निर्माण करेगी. ये परियोजना साल 2018 में शुरू हुई और भारत के प्रधानमंत्री नरेंद्र मोदी ने 10 अप्रैल 2018 को इस परियोजना का उद्घाटन किया था. अब ये इंजन दुनिया में सबसे शक्तिशाली इलेक्ट्रिक इंजनों में से एक है, जिसकी बदौलत मालगाड़ियों की गति बढ़ेगी. इसके साथ ही देश भर में पहले से ज्यादा तेज, सुरक्षित और भारी मालगाड़ियों की आवाजाही सुनिश्चित होगी, जिससे यातायात में भीड़ भाड़ कम होगी. ब्यूरो रिपोर्ट, बिहार तक. તો મિત્રો આ મસ્ત મજાનો તમે વિડીયો જોયો. હવે તમે જો વિડીયો કમ્પ્લીટલી જોયો હોય તો તમારે એક આન્સર આપવાનો છે કે આ પ્રોજેક્ટને વડાપ્રધાન કયા વર્ષે મંજૂરી આપી હતી, અને ભારતમાં આવા કેટલા એન્જિન બનાવાશે, કેટલા સમયમાં કેટલા એન્જિન બનાવાશે. ચલો આગળ વધીએ. ભારતીય રેલવેએ સૌથી શક્તિશાળી 12,000 હોર્સ પાવર ધરાવતું ઇલેક્ટ્રિક લોકોમોટિવનું નિર્માણ કર્યું છે, અને આ લોકોમોટિવનું નિર્માણ એ બિહાર ખાતે આવેલી ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી મધેપુર ખાતે બનાવાયું છે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ફ્રાન્સની અલસ્ટોમ કંપની દ્વારા આ એન્જિન બનાવાયું છે, જે ભારતીય રેલવેનો સૌથી શક્તિશાળી એન્જિન છે. હવે આવા સૌથી શક્તિશાળી એન્જિન બનાવનાર ભારત કેટલામો દેશ બન્યો તે પણ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. જો તમે વિડીયો બરાબર જોયો હશે તો તમને આન્સર મળી જશે. આ લોકોમોટિવનું નામ વેગ 12 રાખવામાં આવ્યું છે, અને તેનું ટ્રાયલ 18 મેના રોજ ઉત્તર પ્રદેશના દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશનથી શિવપુર રેલવે સ્ટેશન વચ્ચે કરવામાં આવ્યું હતું. આ અગાઉ જે શક્તિશાળી એક લોકોમોટિવ બનાવ્યું હતું તેનું નામ હતું વેગ 9 રાખવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે આર્થિક મંદીમાં આવનાર વિશ્વનો પ્રથમ વિકસિત દેશ કયો બન્યો? હવે અન્ય જે દેશો છે, વિકાસશીલ દેશો તો છે જ, પરંતુ હવે વિકસિત ઓલરેડી જેનો વિકાસ થઈ ચૂક્યો છે એવો દેશ પણ આ કોરોનાને કારણે આર્થિક મંદીમાં સપડાઈ ગયો છે એવો પ્રથમ દેશ કયો છે? તો એ દેશ છે જાપાન. જાપાન દેશ
કે જાપાન દેશની આ એવું આપણે જોઈએ તો વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા છે. એનો જીડીપીનો ગ્રોથ હવે કેટલો થયો છે? માઇનસ 3.4. જીડીપી એનો કેટલો થશે? જીડીપી માઇનસ 3.4% રહેશે. હવે આ પ્રકારે જોવા જઈએ તો જાપાન એ 2015 પછી પ્રથમવાર આ પ્રકારની મંદીમાં સપડાઈ ગયું છે. બીકોઝ કે મહામારીના કારણે એ એપ્રિલમાં જ્યારે જાપાને કટોકટી જાહેર કરી હતી ત્યારથી લઈ વેપાર, સપ્લાય, ઉદ્યોગ અને દરેક પ્રકારના ઉદ્યોગ ધંધા વેપારમાં ખૂબ જ બધાનો એક ફટકો પડ્યો છે. પરંતુ અન્ય દેશો, આપણે ભારતની વાત કરીએ તો ભારતને આટલો બધો ફટકો નહીં પડે એવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે. અને આપણે પ્રે કરીએ કે આ પ્રકારનું આપણને કોઈ જ ઇફેક્ટ ના થાય. જાપાનના વડાપ્રધાન કોણ છે? શિન્ઝો આબે, અને તેની રાજધાની છે ટોક્યો. પ્રધાનમંત્રી વય વંદના યોજના એટલે કે PMVVY ની સમય મર્યાદા વધારીને કેટલી સુધી કરવામાં આવી છે? એટલે કે કયા વર્ષ સુધી હવે એને કન્ટિન્યુ રાખવામાં આવી છે? 31 માર્ચ 2023 સુધી. 31 માર્ચ 2023 સુધી એને કન્ટિન્યુ કરવામાં આવ્યું છે. તો અહીંયાથી કદાચ ક્વેશ્ચન એ પણ પૂછી શકે કે આ કયા મંત્રાલય અંતર્ગત અથવા કયા વિભાગ, ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસીસ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો કાર્યકાળ વધારવાનો એક જાહેરાત કરી છે અને નિર્ણય લેવાયો છે કે જેની જે એની વેલિડિટી હતી 31 માર્ચ 2020 સુધીની, હવે એમાં વધારો કરી અને 31 માર્ચ 2023 સુધી લંબાવ્યો છે. હવે આ યોજના છે તે એમાં લાભાર્થીની ઉંમર કેટલી છે? તો 60 વર્ષથી વધારે જે વ્યક્તિઓ છે તે તેના લાભકર્તા છે. અને તેને આ યોજના લાગુ ક્યારે કરવામાં આવી હતી? 2017થી. 2017માં આને યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને તેનું મોનિટરિંગ કોણ કરે છે? LIC દ્વારા કરવામાં આવે છે, કે જેમાં વધુમાં વધુ 15 લાખનું રોકાણ કરી શકાય અને ઓછામાં ઓછું 1,56,658 રૂપિયાનું રોકાણ કરવાથી ઓછામાં ઓછું 1,000 અને વધારેમાં વધારે 12,000 આ પેન્શન મળશે. કે જે કઈ રીતે મળશે? આ જે પેન્શન આપવામાં આવ્યું છે તે પ્રતિ માસ છે. હવે કોઈ વ્યક્તિ ઈચ્છે તો એ પેન્શન દર મહિને પણ લઈ શકે, 3 મહિને પણ લઈ શકે, 6 મહિને પણ લઈ શકે, 3 વર્ષે પણ મેળવી શકે. આ પ્રકારની અલગ અલગ ઓપ્શન આપવામાં આવ્યો છે. પણ નાણાકીય વર્ષ 2020-21 માટેનો વ્યાજદર કેટલો નક્કી કરવામાં આવ્યો છે? 7.4% નક્કી કરવામાં આવ્યો છે. કયા શહેરની ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના લિમિટેડ એ આઈટર્બિક ફિન ક્લાઉડ પ્લેટફોર્મ લોન્ચ કર્યું? આપણો આન્સર છે પુણે ખાતેની. પુણે ખાતેની આ એક સંસ્થા છે, એજન્સી કંપની છે, કે તેણે આ પ્રકારે કોની સાથે કરાર કર્યા છે, કઈ રીતના કરાર કર્યા છે? તો ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના લિમિટેડ અને આઈટર્બિક ફિન ક્લાઉડ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ચલો તેમ આપણે જોઈએ. સંપૂર્ણ સ્પેક્ટ્રમ બેન્કિંગ અને વીમા ઉત્પાદનોની બેન્કિંગ ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના લિમિટેડ તેમણે એક ક્લાઉડ રેડી API ફર્સ્ટ માઇક્રો સર્વિસીસ બેઝ પ્લેટફોર્મ આઈટર્મિક ફિન ક્લાઉડ લોન્ચ કર્યું છે, કે જે IBM, એ ખાસ યાદ રાખજો મિત્રો કે આ પ્લેટફોર્મ એ IBM પબ્લિક ક્લાઉડના માધ્યમથી શરૂ કરવામાં આવ્યું છે. હવે આ પ્લેટફોર્મથી ફાયદો શું થશે? કે જે બેન્કિંગ સેક્ટર છે, બેન્કિંગ સેક્ટર હોય એ સિવાય અન્ય કોઈ રીતે ધિરાણ આપતા હોય અને કોર્પોરેટ બેન્કિંગ API જેવી ઘણી બધી સુવિધાઓ તેને એકદમ ઇઝીલી કરી દેશે. અને કોઈ પણ પ્રકારનું ફાયદો હશે કે નુકસાન હશે તેમાં કંપનીને કોઈ પ્રકારનું જોખમ એકદમ ઓછું થઈ જશે. આ પ્રકારની એક સુવિધાયુક્ત આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં એરટેલ આફ્રિકાએ COVID-19 પ્રભાવિત બાળકો અને પરિવારોની મદદ કરવા માટે કોની સાથે સમજૂતી કરી? એરટેલ આફ્રિકાએ COVID-19 માટે થઈને કોની સાથે સમજૂતી કરી છે? તો યુનિસેફ સાથે સમજૂતી કરી છે. હવે યુનિસેફ સાથે જે સમજૂતી કરી છે તે બાબતે આપણે જોઈએ. યુનિસેફ અને એરટેલ આફ્રિકાએ COVID-19 પ્રભાવિત બાળકો અને પરિવારોને મદદ કરવા માટે ભાગીદારી કરી છે. બંને વચ્ચે, એટલે કે યુનિસેફ અને એરટેલ આફ્રિકા વચ્ચે આ ભાગીદારીનો ઉદ્દેશ કયો છે? તો બાળકોને આંતર શિક્ષણની પહોંચ પૂરી પાડવી અને મોબાઈલ રોકડ ટ્રાન્સફર દ્વારા તેમને પરિવારોને રોકડ સહાય પ્રદાન કરવી. યુનિસેફ અને એરટેલ આફ્રિકા દ્વારા મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લગભગ 133 મિલિયન બાળકોને તેનો લાભ થશે, જેમાં ઉપસહારાનો જે આફ્રિકાના 13 દેશો છે તેના બાળકોનો પણ સમાવેશ કરી લેવાયો છે, કે જેવા એવા બાળકો કે જેઓ COVID-19 રોગચાળાને કારણે શાળા બંધ થવાથી તે લોકોને ખૂબ જ અસર થઈ છે. કોઈ પ્રકારનું એમને કોઈ એજ્યુકેશન મળી રહ્યું નથી અથવા તો જે કુપોષણનો ભોગ બન્યા છે આવા દરેક લોકોને મદદ કરશે. અમેરિકાની KKR કંપની દ્વારા ભારતની કઈ કંપનીનો 3.32% હિસ્સો ખરીદવામાં આવ્યો? હવે હિસ્સો ખરીદવામાં આવ્યો છે કઈ કંપનીનો? તો આપણો આન્સર છે રિલાયન્સ જીઓ. રિલાયન્સ જીઓ કે મિત્રો તમે અને હું, આપણે બધા જે રિલાયન્સનો જીઓનું સિમ કાર્ડ યુઝ કરીએ છીએ,
તો આપણે એને જેટલું એટલું બધું ફેમસ બનાવી દીધું છે, એટલું બધું આપણે અને સુટેબલ પણ છે આપણા માટે, એટલે આપણે એને વધારે આપણે બધા એનો ઉપયોગ કરીએ છીએ. તો હવે એક કંપની ધીરુભાઈ મુકેશ અંબાણીએ એક ટાર્ગેટ મૂક્યો છે કે 31 માર્ચ 2021 પહેલા આ દરેક એનું દેવું છે એ શૂન્ય કરવું, એટલે કે બહાર નીકળી જવું. તો હવે મુકેશભાઈ કંપનીમાં પાર્ટનરશિપ આપવા જ માંડ્યા છે. જો તમારામાંથી કોઈ મિત્રને ઈચ્છા હોય તો રિલાયન્સ જીઓમાં થોડી ઘણી પાર્ટનરશિપ ખરીદી શકો છો. ચલો હવે આપણે જોઈએ કે તેમાં કેટલો હિસ્સો ખરીદવામાં આવ્યો છે. 3.32% હિસ્સો ખરીદવામાં આવ્યો છે. હવે એની રકમ જોઈએ તો 11,367 કરોડ રૂપિયા સમથિંગ થાય છે. આટલી હિસ્સેદારી ખરીદી લીધી છે. અને આ પ્રકારનું જોઈએ મિત્રો, દર વખતે હું તમને કહેવા જઈ રહ્યો છું કે આ રિલાયન્સ જીઓ કંપની એ 1, 2, 3, 4 અને 5 એટલે કે 5 એક મહિનામાં 5 એવી કંપની છે અમેરિકાની કંપની કે જેમણે રિલાયન્સ જીઓએ તેમને આકર્ષ્યા છે અને એમણે એમાં ઇન્વેસ્ટ કરાવ્યું છે. ચલો નેક્સ્ટ જોઈએ. એનટીપીસીએ નવીનીકરણીય ઊર્જા માટે તાજેતરમાં કોની સાથે એમઓયુ કર્યા? એનટીપીસીએ કોની સાથે એમઓયુ કર્યા છે? ઓએનજીસી સાથે એમઓયુ કર્યા છે. જોઈ શકો છો એનટીપીસી ઓએનજીસી સાઇન એમઓયુ ટુ સેટઅપ જોઈન્ટ વેન્ચર કંપની ફોર રિન્યુએબલ એનર્જી બિઝનેસ. નવીનીકરણીય ઉર્જા વ્યવસાય માટે સંયુક્ત સાહસ કંપની એનટીપીસી લિમિટેડ અને ઓએનજીસી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો છે. મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. એનટીપીસી અને ઓએનજીસીનું પૂરું નામ શું થશે તે તમારે બંનેનો આન્સર કમેન્ટ બોક્સમાં આપવાનો છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ ભારત તેમજ વિદેશમાં ઓફશોર પવન અને અન્ય નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવાની સંભાવના પર શોધ કરશે. એટલે કે એવો કયો વિસ્તાર છે, કયું એવી સ્થળ છે કે જ્યાં આગળ પવન અને અન્ય નવીનીકરણીય ઉર્જા માટે આ પ્રોજેક્ટ ચાલુ કરી શકાય તે માટે એનટીપીસી અને ઓએનજીસી ભારત અને વિદેશમાં પણ તેના પ્રયોગો કરશે. આ કરારથી એનટીપીસીના નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વધારવાના કાર્યક્રમમાં ગતિ મળશે અને નવીનીકરણીય ઉર્જા વ્યવસાયમાં ઓએનજીસીની હાજરીમાં ઘણો બધો વધારો થશે. મિત્રો ઘણી વખત તમે સાંભળ્યું હશે 1 કરતાં 2 ભલા. હવે બંને પાવર જનરેટ કંપની છે. હવે જો બંને કંપનીઓ સાથે મળીને કામ કરશે તો ખૂબ જ ફાયદો થશે. કારણ કે બની શકે કે ઓએનજીસી છે, હવે એનું પૂર્ણ તમને આપવાનું કહ્યું છે એટલે હવે હું એના વિશે વધારે વાત કરીશ તો તમને ફટાફટ મળી જશે. બટ એક હિન્ટ આપું કે ઓઇલ અને ગેસ સાથે સંકળાયેલ છે અને નેશનલ થર્મલ પાવર સાથે સંકળાયેલ છે. હવે બંને ઊર્જા સાથે સંકળાયેલી કંપનીઓ એજન્સીઓ બંને સાથે મળશે તો કોઈ એક કંપની એક ફિલ્ડમાં સર્વોચ્ચ હશે, બીજી કંપની પોતાના ફિલ્ડમાં સર્વોચ્ચ હશે. બટ કોઈ અંશે મહદ અંશે બંનેના પ્રોજેક્ટ અથવા તો વર્કની પ્રોફાઇલ સામ્યતા ધરાવતી હશે. તો એ સમયે બંનેનું મેન પાવર બચી જશે, આઈડિયા એકબીજાનું શેર થશે અને વધારેમાં વધારે ઝડપથી એનો કાર્યક્ષમ જે છે આઉટપુટ છે એ વધારે મળશે. તો અહીંયા આ પ્રકારે ઘણી બધી વખત ફાયદો થતો હોય છે. આ ઉપરાંત ઓએનજીસીને વર્ષ 2040 સુધીમાં તેના પોર્ટફોલિયોમાં 10 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ઉમેરવાના મહત્વાકાંક્ષી જે એનો પ્રોજેક્ટ છે અને એક ટાર્ગેટ બનાવ્યો છે તેને પૂર્ણ કરવામાં મદદ કરશે. તો જો ઓએનજીસીએ એક ટાર્ગેટ મૂક્યો છે કે 2040 સુધીમાં અને જો કુલ પોર્ટફોલિયો છે એમાં 10 ગીગાવોટ છે એ રિન્યુએબલ એનર્જી દ્વારા એને જનરેટ કરશે. મિત્રો તમે જે શું ટાર્ગેટ લઈને બેઠા છો, તમે કયો લક્ષ્ય રાખ્યો છો, કયા વર્ષ સુધીમાં તમારે એક્ઝામ ક્રેક કરવી છે? મિત્રો એવું ના કહેતા કે એક્ઝામ તો આવવા દો, એક્ઝામ આવશે, એક્ઝામ 100% આવશે, શ્યોર આવશે, 100% એક્ઝામ આવશે. જે મિત્રો કહેતા હોય કે હવે તો ન્યૂઝપેપરમાં કટિંગ ફરે છે કે સરકાર ભરતી પર પાબંદી મૂકશે થોડો સમય સુધી ભરતી નહીં કરે, મિત્રો એ વર્ષો હતો, ઘણા વર્ષો પહેલાંનો સમય અલગ હતો, આજનો સમય અલગ છે. તમે આજના કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ વ્યક્તિને મળો અને જે 5 વર્ષ પહેલાં તૈયારી કરતો હોય એને મળો અને 15 વર્ષ પહેલાં કોઈ તૈયારી કરતો હોય એને મળો. ઇવન કે 5 મહિના પહેલાં કોઈ તૈયારી ચાલુ કરી હોય ને આજે તૈયારી ચાલુ કરી હોય એને પણ પૂછો, બહુ બધો ડિફરન્સ હશે. એટલે એ દિવસો જે હતા એ ભૂલી જાઓ, એ દિવસોને યાદ ન કરો, હાલની સિચ્યુએશન યાદ કરો. એ વખતે કોઈ પણ પરિસ્થિતિ હોઈ શકે અને આજે જો એમ કહેશે સરકાર કે અમે સરકારી ભરતી બંધ કરીશું તો થોડાક સમયમાં ચૂંટણી આવી જશે. એટલે તમે ઘણું બધું સમજી ચૂક્યા હશો, બટ એવી ક્યારેય પોસિબિલિટી નહીં હોય કે સરકાર ગવર્મેન્ટની ભરતી બંધ કરે. તો તમે જોયું હશે કે હાલમાં COVID-19ની પરિસ્થિતિ આવી તો સરકારી અધિકારી સરકારી કર્મચારીઓની કેટલી બધી જરૂરિયાત હતી. અને કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આગળ વધે, રોબોટ ચાહે ગમે તેટલા બનાવી દેશે, પરંતુ વ્યક્તિની જરૂરિયાત તો 100% રહેશે જ. કારણ કે એ આખરે મશીન છે, મશીન ક્યારે બંધ થઈ જશે? મશીનને કમાન્ડ આપવા માટે એના પર મોનિટરિંગ કરવા માટે તો કોઈ વ્યક્તિની જરૂર પડશે. તમારે ગવર્મેન્ટ તમે સરકારી ઓફિસમાં જાઓ છો, કચેરીમાં જાઓ છો તો તમને જે પ્રશ્ન પૂછો છો એનો સામે રિપ્લાય કરનાર વ્યક્તિ તો જોશે, તમને એનો ફોલોઅપ લેવા માટે વ્યક્તિ તો નીચે જરૂર પડશે. કોઈ પણ પ્રોજેક્ટ એવો નથી કે તેમાં મેન પાવર વગર એને હેન્ડલ કરી શકાય. એટલે સરકાર ભરતી અવશ્ય કરશે, બટ કોઈ વસ્તુ હોઈ શકે કે ચલો સ્ટુડન્ટ શાંતિથી બેઠા છે તો એને આપણે થોડું ટીખળ કરીએ અને સ્ટુડન્ટને ઉશ્કેરીએ, તો એ વસ્તુ આખી અલગ છે. બટ મિત્રો એક યુનિટી હોવી જ જોઈએ કે સરકાર પર દબાણ થવા માટે એના માટે આપ દરેક મિત્રોએ
અલગ અલગ એકેડેમી સંસ્થાઓએ અને અન્ય સંસ્થાઓએ પણ ખૂબ સારી એવી જહેમત ઉઠાવી અને ટ્વિટર પર આપણે જે 3 લાખથી પણ વધારે જે ટ્વીટ હતી તો સરકારના પર ધ્યાન પર ઘણી બધી આવી ઇફેક્ટ પડી હોય છે. પણ જેવું COVID-19 પૂરું થશે, હાલમાં તમે પણ મિત્રો સમજો છો કે લોકડાઉન ખુલ્યું છે અમુક કન્ડિશનની સાથે, તો હવે કદાચ આજે એક્ઝામ લેશે તો સ્કૂલ એટલી બધી આપણને નહીં મળી શકે. જે મોટા સિટી છે સુરત, અમદાવાદ, વડોદરા આવા સિટીમાં જે સેન્ટર હશે એ સેન્ટર હાલમાં એક્ઝામ નહીં લઈ શકાય. તો સરકારે ઘણું બધું વિચારી રાખ્યું છે આપણા કરતાં પણ, ત્યાં IAS ઓફિસરો બેઠા છે તો એમણે ઘણું બધું આપણા માટે વિચારી રાખ્યું છે. તો એવું બધું ભૂલી જાઓ અને આપણે ટાર્ગેટ બનાવી દો કે આવનાર આટલા સમયમાં અથવા તો નેક્સ્ટ, હવે હું આટલી એક્ઝામ આપીશ, નંબર ઓફ એક્ઝામ, એમાં હું મારી ગવર્મેન્ટની જોબ સિક્યોર કરી લઈશ. ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન પર. ફેક્ટ્સ ફટાફટ જોઈએ આજનું, ફેક્ટ્સ ફટાફટ 24 મે 2020નું ફેક્ટ્સ ફટાફટ જોઈએ. રાંચીમાં તત્પર યોજના શરૂ થઈ. રાંચીમાં તત્પર યોજના શરૂ થઈ છે, તેનો હેતુ શું છે? તો પગપાળા જે ચાલનારા મજૂરો કે જે કામદારો છે તેને વાહન ઉપલબ્ધ કરાવવા અને વતન સુધી પહોંચાડવા. જે વ્યક્તિઓ સપોઝ કે એક્ઝામ તરીકે એક્ઝામ્પલ આપણે લઈએ કે ગુજરાતથી કોઈ અન્ય રાજ્યમાં જાય છે, ઇવન કે રાંચીના આસપાસના વિસ્તારમાં, તો જે એના વિસ્તાર છે એ વિસ્તારમાં કોઈ પગપાળા ચાલતા જ હશે, જે મજૂર હશે, કામદાર હશે, તો એ વ્યક્તિને પગપાળા સુધી ચાલતા બહુ ટાઈમ લાગશે. તો એમને શું કરશે, એની સંપૂર્ણ યાદી તૈયાર કરી અને એમને વાહન ત્યાં સુધી પહોંચાડી દેવામાં આવશે. નાસાના માનવ અંતરિક્ષયાનના પ્રમુખ ડગ વલરોનું નિધન થયું. યુએનની UNRWA એજન્સીને ભારતે $2 મિલિયન સહાય કરી. UNRWA એટલે કે યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી. અગેન રિપીટ કરું છું, UNRWA નું પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક એજન્સી. ઉત્તર પ્રદેશે યુપી સ્ટાર્ટ અપ ફંડ લોન્ચ કર્યું કે જે અંતર્ગત સીડબી બેંકને 15 કરોડની એમને ધિરાણ કર્યું છે, 15 કરોડનું ધિરાણ કર્યું છે. તો મિત્રો આ હતા 24 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર્સ.